नमस्कार वाला विद्यार्थी मित्रों, फरी एक वक्त अपनी आ यूट्यूब चैनल में तमारू स्वागत छे। आजे आपणे धोरण 10 विषय विज्ञाननी प्रथम एकम कसोटी सप्टेम्बर 2021 नुं संपूर्ण सोल्यूशन मेळवीशुं। તે પહેલા હજુ સુધી જો આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લો, તથા તમારા મિત્રોને પણ સોલ્યુશન મળી રહે તે માટે તેઓને પણ આ વિડિયો શેર કરો। ચાલો મિત્રો જોઈએ ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રથમ એકમ કસોટી સપ્ટેમ્બર 2021 જેના કુલ ગુણ છે 50। સૌ પ્રથમ પ્રશ્ન છે, પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। ચાલો પહેલું જોઈએ, અખાદ્યાત્મકતાને અટકાવવા માટે શું કરી શકાય? તો જવાબ આવશે એન્ટીઓક્સિડન્ટ ઉમેરવા પડે। બીજું છે, પાચનનો અંતિમ હેતુ કયો છે? તો જવાબ આવશે અભિશોષણ। ત્રીજું પૂછાયેલું છે, જલ નિયમન માટે કઈ ક્રિયા સૌથી અગત્યની છે? તો ઉત્સર્જન। ચોથું, રેઝિન અને ગુંદર વનસ્પતિના ખાલજગ્યા પદાર્થો છે? તો જવાબ આવશે ઉત્સર્ગ। પાંચમું પૂછાયેલું છે, અંતગુળ અરીસાની મદદથી વસ્તુનું વાસ્તવિક અને મોટું પ્રતિબિંબ મેળવવા વસ્તુને ક્યાં મૂકવું? 8400400400। જી હા, યાદ કરી લીજીએ વોટ્સઅપ નંબર, ક્યુકિ અબ ચાહે આપકા મેથ્સ કા સવાલ હો યા ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી કા, આપકે હર ડાઉટ હર क्वेश्चन का मिलेगा तुरंत वीडियो सॉल्यूशन, वो भी आपके व्हाट्सएप पर अपने फोन पे डाउनलोड का 8400400400 नंबर सेव कर लीजिए और चैट ओपन कीजिए, और जो भी आपका डाउट है उस सवाल की आपको फोटो खींचनी है, उसे क्रॉप करना है और 5 सेकंड में आपको उसका वीडियो सॉल्यूशन मिल जाएगा। क्लास 6 से 12 IIT जी नीट CBSE बोर्ड और सभी स्टेट बोर्ड के बच्चों के लिए। तो देर किस बात की, अभी जाइए और 8400400400 अपना सवाल व्हाट्सएप कीजिए और अपने सभी डाउट्स को आउट कीजिए, लिंक डिस्क्रिप्शन में है। 14મું, મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો જવાબ આવશે જઠર। 15મું જોઈએ, રોડોક્સ પ્રક્રિયા માટે શું સાચું છે? તો રિડક્શન કરતા પદાર્થ પોતે રિડક્શન પામે છે તેવું તમે લખી શકો। ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 2, એક વાક્યમાં ઉત્તર લખો। પહેલું, શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં શેનો ઉપયોગ થાય છે? તો કહી શકાય શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં સિલ્વર બ્રોમાઇડ કે સિલ્વર ક્લોરાઇડનો ઉપયોગ થાય છે। બીજું છે, રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોને કઈ તરફ દર્શાવાય છે? તો જવાબ આવશે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોને તીરની ડાબી બાજુએ, જ્યારે નિપજોને તીરની જમણી બાજુએ દર્શાવાય છે। ત્રીજું જોઈએ, પ્રતિવર્તી પ્રક્રિયા કોને કહે? તો જવાબ આવશે જે પ્રક્રિયામાં પ્રક્રિયકોમાંથી નિપજ મળે અને એ જ નિપજમાંથી પાછા મૂળ પ્રક્રિયક મળે તો તેવી પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા કહે છે। ચોથું છે, અન્નવાહકમાં કયા દ્રવ્યો વહન પામે છે? તો અન્નવાહકમાં સુકોજ, એમિનો એસિડ અને અન્ય દ્રાવો વહન પામે છે। પાંચમું છે, પ્રકાશ સંવેદી કોષો શું છે? તો જવાબ આવશે દંડ કોષો અને શુક્ર કોષો। છઠ્ઠું જોઈએ, શ્વેત પ્રકાશનું વિભાજન એટલે શું? તો શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પાડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે। સાતમું પૂછેલું છે, નિરસન તંત્રની જાળવણીમાં ઉત્પાદકોમાં કઈ ક્રિયા મહત્વની છે? તો જવાબ આવશે પ્રકાશ સંશ્લેષણ। આઠમું જોઈએ, વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોનનું શું કાર્ય છે? તો વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોનનું રક્ષણાત્મક આવરણ તરીકે સૂર્યના હાનિકારક પારજાંબલી વિકિરણોને શોષી લઈ પૃથ્વી પર આવતા અટકાવે છે। ત્યારબાદ 9મું જોઈએ, મૂત્રાશયમાં મૂત્ર ક્યાં સુધી સંગ્રહિત રહે છે? તો જ્યાં સુધી ફૂલેલા મૂત્રાશયનું દબાણ મૂત્રને મૂત્રમાર્ગ દ્વારા તેને બહાર પસાર ન થવા દે ત્યાં સુધી મૂત્ર મૂત્રાશયમાં સંગ્રહિત રહે છે। 10મું, એક વડું રુધિર પરિવહન એટલે શું? તો કહી શકાય માછલીમાં રુધિર વહનના એક ચઢ દરમિયાન રુધિર હૃદયમાંથી ફક્ત એક જ વાર પસાર થાય છે તેને એક વડું રુધિર પરિવહન કહે છે। પ્રશ્ન 3 વ્યાખ્યા આપો। ચાલો પહેલું છે નિવસન તંત્ર, તો લખી શકાય બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની અંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે। બીજું છે વિઘટકો, જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટક કરતા સૂક્ષ્મજીવોને વિઘટકો કહે છે। ત્રીજું છે આહારજાળ, નિવસન તંત્રની વિવિધ આહાર શૃંખલાઓ શાખાયુક્ત હોય છે, આવી શાખાયુક્ત આહાર શૃંખલાઓ એક જાળીરૂપ રચના બનાવે છે તેને આહારજાળ કહે છે। ચોથું પૂછેલું છે જૈવિક વિશાલન, તો લખી શકાય સજીવોની આહાર શૃંખલાના વિભિન્ન પોષક સ્તરે જૈવ અવિઘટીય દ્રવ્યના સહકેન્દ્રમાં ક્રમશઃ થતા વધારાને જૈવિક વિશાલન કહે છે। પાંચમું છે ઉત્પાદકો, તો કહી શકાય કેટલાક પ્રકાશ સંશ્લેષિત બેક્ટેરિયા અને બધી લીલી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા તેમનો ખોરાક ઉત્પન્ન કરે છે તેને ઉત્પાદકો કહે છે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ પ્રશ્ન 4, ટૂંકમાં ઉત્તર લખો। પહેલું, આપણા જઠરમાં એસિડના કાર્ય શું છે? તો જવાબ આવશે ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવોનો નાશ કરે છે, જઠરમાં એસિડિક માધ્યમ જાળવે છે, પેટીસન ઉત્સેચકોની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે અને અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે। બીજું છે લેન્સ એટલે શું? લેન્સની વ્યાખ્યા આપો, તો કહી શકાય એક અથવા બંને વક્ર સપાટીઓ દ્વારા ઘેરાતા પારદર્શક માધ્યમને લેન્સ કહે છે, લેન્સની ઓછામાં ઓછી એક સપાટી વક્ર હોય છે, તેની બીજી સપાટી સમતલ હોઈ શકે છે,
લેન્સની બંને સપાટીઓ વક્રી ભવનકારક સપાટીઓ કહેવાય છે. ત્રીજું છે એવી વિઘટન પ્રક્રિયાઓના એક એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉર્જા, ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. તો લખી શકાય ઉષ્મા દ્વારા વિઘટન પ્રક્રિયા, તો સીએ સીઓ થ્રી એને ગરમ કરતા સીએ ઓ કાઉસમાં મળશે એસ વત્તા સીઓ ટુ જી. ત્યારબાદ છે પ્રકાશ દ્વારા વિઘટન પ્રક્રિયા, તો ટુ એજી સીએલ એસ સૂર્યપ્રકાશ આપતા ટુ એજી એસ પ્લસ સીએલ ટુ જી નીકળશે. ત્યારબાદ છે વિદ્યુત દ્વારા વિઘટન પ્રક્રિયા, તો ટુ એચ ટુ ઓ વિદ્યુત વિભાજન કરતા ટુ એચ ટુ પ્લસ ઓ ટુ મળશે. ત્યારબાદ છે ઉષ્મા શોષક પ્રક્રિયાઓ સમજાવો. ચાલો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્માનું શોષણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થવું એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. સમીકરણ જોઈ શકાય ટુ એજી સીએલ સૂર્યપ્રકાશ આપતા ટુ એજી પ્લસ સીએલ ટુ અલગ પડશે. પાંચમું છે ઓક્સિડેશન. આ પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન મેળવે છે અથવા તો હાઇડ્રોજનને દૂર કરે છે, એટલે કે સી પ્લસ ઓ ટુ સીઓ ટુ બને અથવા તો ટુ સીયુ પ્લસ ઓ ટુ એટલે કે ટુ સીયુઓ. ઉપરની પ્રક્રિયાઓમાં સી અને સીયુનું ઓક્સિડેશન થાય છે તેમ કહી શકાય. ત્યારબાદ મિત્રો આગળ છે પ્રશ્ન પાંચ, તફાવત આપો ઓક્સિડેશન અને રિડક્શન. તો ઓક્સિડેશન અને રિડક્શનનો તફાવત આપી શકાય. જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તેવી પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. જ્યારે જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ હાઇડ્રોજન મેળવે અથવા ઓક્સિજન ગુમાવે તો તેવી પ્રક્રિયાને રિડક્શન કહે છે. ઉદાહરણ જોઈએ તો સી પ્લસ ઓ ટુ સીઓ ટુ અને ટુ સીયુ પ્લસ ઓ ટુ ટુ સીયુઓ. દાખલા તરીકે આપણે આમાં આપી શકીએ રિડક્શનમાં સીયુઓ પ્લસ એચ ટુ એટલે કે સીયુ પ્લસ એચ ટુઓ અને સીઓ ટુ પ્લસ એચ ટુ તો સીઓ પ્લસ એચ ટુઓ. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. તો બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળનો તફાવત આપી શકાય. ચલો બહિર્ગોળ તો તે મધ્ય ભાગમાં જાડો અને કિનારીએથી પાતળો હોય છે, જ્યારે અંતર્ગોળ લેન્સ મધ્ય ભાગમાં પાતળો અને કિનારીએથી જાડો હોય છે. તેના વડે વાસ્તવિક તેમજ આભાસી બંને પ્રકારના પ્રતિબિંબ મળે છે, જ્યારે તેના વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મળે છે. બહિર્ગોળમાં મળતું આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતાં કદમાં મોટું હોય, જ્યારે અંતર્ગોળમાં મળતું આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતાં કદમાં નાનું હોય છે. આ પ્રમાણે લખી શકાય. ત્યારબાદ આગળ છે મિત્રો પ્રશ્ન પાંચ, સવિસ્તાર ઉત્તર લખો. વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે, આ પ્રક્રિયાઓ માટેના સમીકરણ લખો. ચાલો જોઈએ. વિસ્થાપન પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના દ્રાવણમાંથી મુક્ત કરે છે. જેમ કે ઝેડ એન અને એજી પૈકી ઝેડ એન વધુ ક્રિયાશીલ હોવાથી ઓછા ક્રિયાશીલ એજીને એજી એનઓ થ્રીના દ્રાવણમાંથી મુક્ત કરે છે. આપણે લખી શકીએ ઝેડ એન પ્લસ ટુ એજી એનઓ થ્રી એટલે કે ઝેડ એન પ્લસ ટુ એજી. આ પ્રમાણે થઈ શકે. ત્યારબાદ છે જ્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની અદલા બદલી અથવા આપલે થતી હોય, જેમ કે એન એ ટુ એસઓ ફોર પ્લસ બી એસીએલ ટુ એટલે કે બી એસઓ ફોર ટુ એન એ સીએલ. અને બીજું જોઈએ ટુ કે બી આર પ્લસ બી એલ ટુ એટલે કે થશે ટુ કે એલ વત્તા બી આર ટુ. તો આ પ્રમાણે તમે તે કહી શકો. તો મિત્રો આ હતું ધોરણ 10નું વિજ્ઞાનનું સોલ્યુશન. આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું. આપ સૌએ આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.